નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની ચેનલ જીનિયસ જીકે ચેનલમાં. મિત્રો, વાત કરીએ આપણે મિશન ક્લાસ 3ની, તો આગામી જે ક્લાસ 3ના કોઈ પણ પેપર હોય એના માટે આપણે જે બંધારણ સિરીઝને જાહેર વહીવટ સિરીઝ સ્ટાર્ટ કરી છે, મને આ જાહેર વહીવટ સિરીઝનો પાર્ટ 3 છે. આ પહેલાંના અગાઉના બે વિડીયો પણ તમે જોઈ લેજો, હું નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઈશ. અને આ મિત્રો, હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ પાર્ટ 3. જાહેર વહીવટના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્યની આવશ્યકતા રહેતી નથી. વાસ્તુશાસ્ત્ર, શિક્ષણ, કાયદો, વહીવટ. તમને ખ્યાલ છે વાસ્તુશાસ્ત્ર કોના માટે છે? મકાન માટે. તો યસ, વાસ્તુશાસ્ત્રની આવશ્યકતા રહેતી નથી, બાકી શિક્ષણ જોઈ, કાયદો, આ બધાની જરૂર રહે છે. વહીવટમાં અસરકારક નિર્ણય માટે ખૂબ અગત્યનું છે. શું અગત્યનું છે? જો અહીંયા ભાવનાઓમાં તમે ખોવાઈ ન જતા. જનરલી આવા ક્વેશ્ચન ખૂબ પૂછાય છે અને આપણે જે છે ભાવનાઓમાં ખોવા જઈશ. કઈ રીતે? તો કે સર્વાનુમતે નિર્ણય લેવો, બહુમતીથી નિર્ણય લેવો, અનુભવી દ્વારા લેવાય કે ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય. તો મોટાભાગના એવું માનતા હશે કે ભાઈ સર્વાનુમતે લઈ લેવો જોઈએ નિર્ણય, બરાબર. બટ આ રોંગ છે, એટલે જ કહું છું ભાવનાઓમાં ના ખોવાતા. આ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવા આવે છે. આપણો નિર્ણય જે હોવો જોઈએ, તમે જાહેર વહીવટમાં હો તો તમારો નિર્ણય ગતિશીલ અને ધ્યેયપૂર્વકનો હોવો જોઈએ, બરાબર. ખાસ ધ્યાન રાખજો. નીચેનામાંથી કઈ સમિતિની રચના ઓબીસી ક્રિમિલિયરની ઓળખવા માટે થઈ હતી? આપણે બંધારણમાં પણ થઈ ગયેલો છે અને આ 2017ના વર્ષમાં જે ક્લાસ 3ની અંદર જાહેર વહીવટના ક્વેશ્ચન પૂછાણા એની આજે આપણે ચર્ચા કરી એમાં પણ આ છે, બરાબર. તો સીધો જ હું આન્સર આપી દઉં છું, રામનંદન સમિતિ, બરાબર. બળવંતરાય પંચાયતી રાજ માટે આવશે. સવર્ણ અસ્થિ તમને ખબર છે મૂળભૂત ફરજો માટે આવશે. જાહેર માહિતી અધિકારીના નિર્ણયથી નારાજ થયેલી વ્યક્તિ કેટલા દિવસમાં અપીલ અધિકારીને અપીલ કરી શકે? આપણે વાત કરી છે RTI. મિત્રો, RTI ઉપર આપણે એક આખો વિડીયો બનાવવાનો છે, કારણ કે આની અંદર ખૂબ ક્વેશ્ચન નીકળે છે. આપણે કેમ લોકાયુક્તનો વિડીયો જ કર્યો, એવી જ રીતે નેક્સ્ટ આપણે RTIની વાત કરશું. આજે એના ક્વેશ્ચન પૂછાયેલો છે, ભાઈ 75 દિવસ, 60, 30 કે 90 દિવસ. તમે તમારી અરજી કરી છે અને તમને જે જવાબ મળે છે, યાદ રાખો 30 દિવસમાં તમને જવાબ મળી જાય છે. અને વ્યક્તિના જીવનને લગતી બાબતો હોય તો 48 કલાકમાં તમને માહિતી મળી જાય, બરાબર. હવે તમને માહિતી મળી ને એ માહિતીથી તમે નારાજ છો તો તમે પહેલી અપીલ 30 દિવસમાં કરી શકો છો એના પહેલાં ઉપરી અધિકારીને, બરાબર. ખાસ યાદ રાખજો. વિશેષ વાત આપણે ડીપમાં કરશું RTIની. RTIની બેઝિક વાત જોઈ લઈએ કે શું છે. 2005 તરીકે ઓળખાય છે, RTI એક્ટ 2005. હવે એના બેના ગુજરાતી અને ઇંગ્લિશ નામ ખાસ યાદ રાખજો, માહિતી અધિકાર અધિનિયમ અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 કહેવાય છે, બરાબર. ક્યારે લાગુ થયો? 12 ઓક્ટોબર 2005 સમગ્ર ભારતમાં લાગુ, બટ જમ્મુ કાશ્મીરને બાદ કરતા. જમ્મુ કાશ્મીર સિવાય કોઈ પણ રાજ્યમાં લાગુ પડેલો છે. યસ, આપણે વિશેષ એક મુદ્દો જ આખવાનો બનાવી લઈશું, એક લેક્ચર રાખવાનો વિડીયો બનાવશું, બરાબર. માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ જે 1993માં પસાર કરવામાં આવ્યો, એમાં કેટલા અધ્યાય અને કેટલા ધારા છે, બરાબર. તો મિત્રો, એમાં 8 અધ્યાય અને 43 ધારાઓ આવેલી છે, બરાબર. ધારા મતલબ કલમ. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે? ભાઈ, પછાત વર્ગ આયોગના અધ્યક્ષ બનવા માટે તમારી એક બેઝિક લાયકાત શું હોવી જોઈએ? તમે કોઈ પણ કોર્ટના ન્યાયાધીશ હોવા જોઈએ, એટલે કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના પછાત વર્ગના સંસદ સભ્ય હોવા જોઈએ, કેન્દ્ર સરકારના અગ્ર સચિવ હોવા જોઈએ, કે જાણીતા સમાજ વિજ્ઞાની આવે, એટલે આ કહેશો કે આ તો સાહેબ આવે જ નહીં. યસ, તમે ન્યાયાધીશ હોવા જોઈએ તો એના અધ્યક્ષ બની શકો. અધ્યક્ષ માટેની બેઝિક લાયકાત છે કે તમે કાં સુપ્રીમ કોર્ટ કાં હાઈકોર્ટના ન્યાયાધીશ હોવા જોઈએ. અરજદારે માંગેલી માહિતી જે તે જાહેર અધિકારીની હકુમત હેઠળ આવતી ન હોય તો એણે કેટલા દિવસમાં માહિતી તબદીલ કરવી જોઈએ? તમે મારી પાસે કોઈ માહિતી માગી છે, ભાઈ મારા ક્ષેત્રમાં આવતી નથી, તો જે ક્ષેત્રમાં આવે છે એને મારે કેટલા દિવસમાં એ અરજી તબદીલ કરવી પડે, મોકલવી પડે છે? 5, 10, 15 કે 20. મિત્રો, 5 દિવસની અંદર મારે એ અરજી એમને ટ્રાન્સફર કરવી પડે છે, બરાબર. જો આ એક વસ્તુ તમે વિચારો, 2017માં 2 ક્વેશ્ચન તો માત્ર RTIના છે, બરાબર. એટલે RTI પણ આપણે જાહેર વહીવટમાં ખૂબ અગત્યનો મુદ્દો છે. 5 દિવસમાં આપણે અરજી ટ્રાન્સફર કરવી પડે. જાહેર નિયંત્રણમાં કઈ સંસ્થાનો સમાવેશ થાય? માત્ર વહીવટી, માત્ર ન્યાયતંત્ર, માત્ર સંસદી કે બધી?
મિત્રો, બધી જ સંસ્થાનો સમાવેશ જાહેર વહીવટમાં આવે, એટલે આપણે વહીવટતંત્ર આખું ભણવાનું જાહેર વહીવટમાં, જાહેર નિયંત્રણમાં, ન્યાયતંત્ર અને પછી સંસદના બધું, બરાબર. ટ્રાય, ટ્રાય કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? બધાને ખબર છે, દૂરસંચાર સાથે સંકળાયેલી છે, બરાબર. ટ્રાયની વાત કરીએ ડીપમાં. ટ્રાય, ટ્રાય છે એનું ફૂલ ફોર્મ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. કયા એક્ટ મુજબ સ્થાપવામાં આવી તો ઉપરનું જ કન્ફર્મ, નીચે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ 1997 મુજબ એની સ્થાપના, અને હાલના એના અધ્યક્ષ છે રામ સેવક શર્મા. આ ખાસ યાદ રાખજો, બરાબર. ટ્રાય છે એ ટેલિકોમ ક્ષેત્રની નિયમનકારી સંસ્થા છે. વીજ નિયમનકારી પંચનું કાર્ય કયું નથી? આ પણ બહુ મસ્ત છે. વીજ પુરવઠાની ગુણવત્તામાં સુધારો કરવો, વીજ ક્ષેત્રમાં મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું, વીજળીને લગતા કાયદા પસાર કરવા, કે ઉપરના ત્રણેય, બરાબર. બહુ સહેલો પ્રશ્ન છે. તમે થોડુંક બંધારણમાં જાઓ તો મિત્રો, વીજળીના કાયદા એને પસાર ન કરવાનો હોય. કાયદા તો તમને ખ્યાલ છે, વિધાનસભા અને સંસદ પસાર કરે, સ્ટેટ લેવલે વિધાનસભા અને કેન્દ્ર લેવલે સંસદ. ઓકે, એટલે કાયદા પસાર નહીં કરવાના, બાકીના એના કામ છે. રાષ્ટ્રીય નીચેના વિધાનોનો અભ્યાસ કરી તેના વિશે માહિતી આપો, બરાબર. વિધાન એક છે, રાષ્ટ્રીય પેન્શન યોજનાની શરૂઆત 2004 થઈ. વિધાન બે, વચગાળાના PFRDA ની શરૂઆત 2003 થઈ. ઓકે, હવે અહીંયા જો PFRDA હમણાં સમજીએ છીએ આપણે. કયા વિધાન સાચા? માત્ર વિધાન એક સાચું છે, માત્ર વિધાન બે સાચા છે, બંને વિધાન સાચા છે, બંને ખોટા છે? આ ટાઈપના ક્વેશ્ચન હવે ક્લાસ 3 પૂછાવાના શરૂ થયા છે, કારણ કે હરીફાઈ વધી છે, એટલે આ ટાઈપના ક્વેશ્ચન આવે એટલે માણસો જે છે ભૂલ કરે વધુ, બરાબર. અત્યાર સુધી GPSC UPSC જ પૂછતી હતી, હવે એવું નથી, ક્લાસ 3 પણ પૂછે છે. તો એટલા માટે જ મેં આવા ક્વેશ્ચન ટ્વિસ્ટેડ મૂક્યા છે. જોઈએ મિત્રો, અહીંયા બંને વિધાન સાચા છે ભાઈ, બંનેની શરૂઆત 1 ની 2014, 1 ની 2003. ચાલો PFRDA સમજીએ. PFRDA પહેલાં તો એનું મુખ્ય મથક છે નવી દિલ્હીમાં, રેડી. એનું ફૂલ ફોર્મ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. એની સ્થાપના ક્યારે હતી? 23 ઓગસ્ટ 2003 એની સ્થાપના થઈ. હજી એક પૂછાય કે આ ખાતું કયા ખાતા હસ્તક આવે, આવું બહુ પૂછાય છે, બરાબર. મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસ હસ્તક, એટલે કે નાણાં ખાતા હસ્તક આ PFRDA આવે. પેન્શન છે એટલે ઓબ્વિયસલી એના હસ્તક જ આવે. એના અધ્યક્ષ છે અત્યારના હેમંત કોન્ટ્રાક્ટર, બરાબર. હેમંત કોન્ટ્રાક્ટર એના અધ્યક્ષ છે. તો ખાસ યાદ રાખજો, PFRDAનું જે છે મુખ્ય મથક નવી દિલ્હી છે, એ નાણાં ખાતા વિભાગ હસ્તક આવે છે, સ્થાપના 2003, અને હેમંત કોન્ટ્રાક્ટર એના અધ્યક્ષ છે. ચાલો, તલાટી કમ મંત્રી અને મામલતદારને જોડતી કડી તરીકે કોણ કામ કરે, બરાબર. સર્કલ ઓફિસર, ચીટનીસ, TDO કે ઉપર પૈકી એક પણ નહીં, બરાબર. ખાસ યાદ રાખજો, તલાટી મંત્રીની ઉપર આવે સર્કલ ઓફિસર, બરાબર. સર્કલ ઓફિસર છે એ તલાટી મંત્રીને મામલતદારને બેને જોડતી કડી છે, બરાબર. એટલે બંનેના કામનું સંકલન કરાવે, કે એટલે સર્કલ ઓફિસર છે જે તાલુકા લેવલે જોવા મળે છે આપણે, તલાટી કમ મંત્રી ગ્રામ્ય લેવલે હોય છે, બરાબર. તલાટી કમ મંત્રીની ઉપર સર્કલ ઓફિસર હોય છે. અને આ એક ક્વેશ્ચન છે મિત્રો, તમારે આન્સર આપવાનો છે. ગુજરાતમાં ઈ ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ ક્યારે શરૂ કરાયો, બરાબર. તમારો જવાબ કોમેન્ટ સેક્શનમાં જરૂર આપો, કોઈ સજેશન હોય તો જરૂર આપો. અને હા મિત્રો, તમારા મિત્રોને આપણા વિડીયો શેર કરો અને